અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેપીએ નદીમાં ભૂસકો માર્યો, મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સલી લિમિટ માં ફેંક, નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે? એના પગ દેડકા જેવા છે. મારી સાસુ જોઈ લો, આ સલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જાવે. એ જગદીશ કુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે. ઘરમાં સ્પ્લિટ એસી ન ખાવો, તારા બાપનો માલ સ્પ્લિટ એસી ન ખાવો. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો મારી પથારી અહીંયા જ કરતી જાઉં કે પછી બાથરૂમ માં જાઉં. ચિંતા છે પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. સેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમ માં મોકલે. અરે સાલા નાવા બેઠો હું ને તો બહાર થી બાળના ઠોકે. એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8-8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે એના એના બે પગ આમ વાંકા છે. મારા સસરાએ એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો, અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે. લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. સમાજ સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય, ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય, એ માય ગોડ. ચો તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા બેબી,
હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. શું નહીં, એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો, છાપું બહાર જ પડ્યું હોય. એક તકલીફ છે, છાપું ઘણી વાર ચોરાઈ જાય છે. તમે હજી થશે થશે, માતાજી બધું કરશે. બેસો ને. હા, તે બેસીશ જ. વાહ, જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજો, ખાલી વેચી નહીં નાખતા, બસ કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ. આવું છે? સોરી, માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. મોડામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર, ઊભા રહો એક મિનિટ. સાડા બારે કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. લે, આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને, ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલલી. ઉપાધિ, કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુ કા, કનુ ભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આકા ખસો. નહીં. અરે આકા ખસો ને. નહીં, મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડીઓ છે. અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે. ચાલો ખસો. અરે પણ હું ગધેડો છું, ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું, હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જાઉં છું. ઓલ રાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે, આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. ના, મારા નહીં, યેટ તારા માથા પર. હમ, મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું. સોરી 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 સોરી. ભાઈ, હું જ છું અરવિંદ, અરવિંદ વખારિયા. હમણાં જે મારા નામની બૂમો પાડતી પાડતી અંદર ગઈ, એ છે અલકા, માય વાઇફ. જોકે ખ્યાલ આવી જ ગયો છે વાઇફ છે, કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે, બરાબર ને? અરે ત્રાસ છે ત્રાસ. સવાર પડે ને શરૂ થઈ જાય, અરવિંદ ઊભા થાવ, અરવિંદ બેસી જાઓ, અરવિંદ પોતા મારો. એની માને લાઈફ ગઈ પોતા મારવામાં. યાર ભૈયા, તમને કહી દઉં, આ દોડીને સંતાઈ એટલા માટે ગયો તો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય. પણ મને એ પણ ખબર છે સાહેબ, તમે ઓછે ઓછે અહીંયા એ જોવા જ બેઠા છો. ભાઈ, ગુજરાતીઓની ખાસિયત છે, બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી રાજી. આ મળશે 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 સાહેબ, ભવાડા જોવા મળશે. ઉમ્મીદ સે દુ ગુના મિલેગા જાઓ. અરે પણ તો હોઠ સીધા રાખને, માં જે કોઈ તરત કરી નાખે, કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે, આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા. ઉભા થાવ, ઉભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી અને પછી ઓટલો, એ અમને બધી ખબર છે.